વંદે માતરમ વંદે માતરમ એ ભારતના જે લોકો છે એનો મહત્વનો અવાજ બીનો છે. અને જયારે હાઉડી મોદી આપણે ત્યાં પ્રોગ્રામ કરીએ તો અમેરિકાના ઇતિહાસમાં પહેલી આ જે ઇમેજ જે નરેન્દ્રભાઈએ બનાવી છે એને લીધે આજે અહીંયા વિરોધ પક્ષના લોકોને ખાસ કહીએ, અહીંયા લોકસભામાં તો આપણી બહુમતી હતી પણ રાજ્યસભામાં ભાજપની બહુમતી નથી એને કહી શકાય. પણ દેશના લોકોને જેની પાસે પૂરતું નોલેજ નથી આ કહેવો જરૂરી છે. અને એના ટેકા સાથે જયારે આ કાયદો પસાર થયો હોય જે આંદોલનો કરે છે, આમ તો મહેશભાઈ ડિટેલમાં કહેશે એટલે બહુ જાજો નથી કહેવાનો, પણ આ જે કાયદો છે કોના માટે છે કે જે પીડિત થયેલા લોકો છે, જ્યાં મુસ્લિમોની બહુમતી છે, મુસ્લિમ ત્યાં ધર્મ આધારિત ત્યાં રાજ્ય સત્તા છે ત્યાં ઘટી નથી, એની 2 કરોડ માંથી આજે 22 કરોડ થઈ છે. આ તમારે તફાવત છે આઝાદી કા અને આજે જે લઘુમતીઓની સંખ્યા અહીંયા પાકિસ્તાનમાંથી 22 માંથી તમે 2 થઈ ગયા, ત્યાં ઈસાઈ વિશ્વમાંથી તમે 5 કે 6% થઈ ગયા, એનો મતલબ કે ત્યાં દિવસે દિવસે લઘુમતીની સંખ્યા પીડિત થઈને આવ્યા હોય જેને રહેવું ત્યાં મુશ્કેલ છે અને એ આ દેશમાં જે આવ્યા હોય એને આપણે નાગરિકતા આપવા માટેનો આ કાયદો છે. સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ અને એને કાયદાના સ્વરૂપમાં પ્રાવધાન કર્યું, દેશની અંદર લાગુ કર્યું. દુર્ભાગ્ય દેશની અંદર જે પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી, કેટલાક પ્રતિપક્ષના લોકો દ્વારા કોઈ એક સમાજને ટાર્ગેટ કરી તેમને ઉશ્કેરવાના પ્રયાસો થયા, એની સામે સીએએની સાચી સમજ આપવા માટે દેશભરની અંદર સિટીઝનશીપ એમેન્ડમેન્ટ કાનૂન માટેના જનજાગૃતિ અભિયાનના કાર્યક્રમો શરૂ છે. રાજ્યના 41 જિલ્લાની અંદર આવા પ્રબુદ્ધ લોકોની સાથેના સંવાદોનું કાર્યક્રમ આયોજન થયું છે. એના ભાગરૂપે આજે પોરબંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ લોકોની સાથેનો આ કાર્યક્રમ હતો. મને એમ લાગે છે કે મને એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની ભારતીય જનતા પાર્ટીએ તક આપી અને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ કાનૂન જે છે એના માટેની જાગૃતિ માટેની એની સાચી સમજ માટેનો મને પણ આ તબક્કે પોરબંદરની અંદર અવસર મળ્યો. સાહેબજી, માલધારી સમાજ દ્વારા 22 દિવસથી અત્યારે આંદોલન આજે ઇબ્રાહીમ સંઘાર આજના પ્રોગ્રામની અંદરમાં જે ભારતીય જનતા પાર્ટી તરફથી જે સીએની અને સમજ આપવા માટે જે બધી સમાજોને અને વગડીરોને બધાને ભેગા કર્યા હતા તે બદલ અમો લોકોને આજે સમજ પડી કે સીએની સમજ શું છે એટલે સાચી વાત અમને જાણવા મળી. શું કરવામાં આવે છે કે પોરબંદર મુસ્લિમ સમાજ દ્વારા આજ લગી કોઈ જાતનો ખોટો વિરોધ કરવામાં નથી આવ્યો, કોઈ ભડકાવામાં નથી આવ્યા, કોઈના કહેવાથી કે મુસ્લિમો ક્યાંય ખોટે માર્ગે ગયા નથી અને મુસ્લિમોએ સારો સમર્થન આપ્યો છે. સરકાર પોલીસ સાહેબે પણ અમને પટેલ સાહેબે અને એસપી સાહેબે જે બોલાવીને અમને સમજ આપી હતી, જો એલસીબીના ચુડાસમા સાહેબ, એસઓજીના જાડેજા સાહેબ, સર્વેની સાથે મિટિંગ કરી, દવે સાહેબ મિટિંગ કરી અને સાચી સમજ આપી અને અમે એને સાચો સહકાર આપ્યો અને એ લોકો બી ખૂબ રાજી થયા છે અને મુસ્લિમો તરફથી ક્યારેય પણ આવું ખોટું પગલું નહીં ભરાય એ અમે ખાતરી કરી.